ગુજરાત હાઈકોર્ટના બે વરિષ્ઠ ન્યાયમૂર્તિની ઉપસ્થિતિમાં ભાવનગર ન્યાય સંકુલમાં મીડિયેશન સેન્ટરનો પ્રારંભ કરાયો છે અને સાથે જ શિહોરમાં લીગલ સર્વિસીઝ શિબિરનું પણ આયોજન કરાયું. ગુજરાત હાઈકોર્ટના બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં ભાવનગર ન્યાય સંકુલમાં મીડિયેશન સેન્ટરના પ્રારંભ સાથે શિહોર ખાતે નાગરિક સુવિધા લીગલ સર્વિસીઝ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ મિસ સોનિયા ગોકાણીની ઉપસ્થિતિમાં ભાવનગર ન્યાય સંકુલમાં મીડિયેશન સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. મીડિયેશન સેન્ટર શરૂ થતાં જ ત્વરિત ન્યાય ઇચ્છતા પક્ષકારોની સુવિધા વધશે અને કોઈ કડવાશ વગર પરસ્પર સમજણ અને સમજૂતીથી વિવાદોના નિવેડા લાવવાનો સબળ મંચ ઊભો થશે. આજ ભાવનગર કોર્ટમાં મીડિયેશન સેન્ટર કા ઓપનિંગ કિયા ગયા. મીડિયેશન મેં ઉસકા ઉદ્દેશ્ય યે હોતા હે કિ કોર્ટ મેં જાને કે પહેલે ઓર યા કુછ કોર્ટ મેં કેસ હુઆ ઉસકે બાદ મેં ભી એક સમાધાનકારી વાલન ઉસકા યે કરના ચાહીએ. ક્યોંકિ મીડિયેશન મેં યે હોતા હે કિ અગર સમાધાન હો જાતા હે તો આગે અપીલ નહીં હોતી. મીડિયેશન કા સબસે મહત્વપૂર્ણ ફાયદા યે હે કિ દોનો પાર્ટી ખુશ રહેતી હે. કોર્ટ મેં અગર કેસ હોતા હે જજમેન્ટ આતા હે તો એક કે પક્ષ મેં આતા હે દૂસરે કે પક્ષ મેં અગર નહીં આતા હે તો ક્યા હોતા હે એક પક્ષકાર જો હોતા હે વો હંમેશા દુઃખી રહેતા હે. મીડિયેશન મેં યે હોતા હે કિ દોનો પાર્ટી સુખી રહેતી હે, દોનો પાર્ટી ખુશ રહેતી હે, દોનો ઘર કે અંદર એસા કહેતે હે કે દોનો ઘર કે અંદર દિવ્યા હોતે હે. તો યે હમારા મીડિયેશન કા પર્પસ હે. કાફી કેસીસ હમને સોલ્વ કિયે હે. જો મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ હોતા હે, જો ફેમિલી ડિસ્પ્યુટ હોતા હે, ફાધર સન કા પ્રોબ્લેમ હોતા હે, જમીન કા ઝઘડા હોતા હે, લગ્ન કા પ્રોબ્લેમ હોતા હે, ઉસમેં મીડિયેશન બહુ સક્સેસફુલ હોતા હે. 138 કા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કા ચેક રિટર્ન કા કેસ હોતા હે, ઉસમેં ભી મીડિયેશન સક્સેસફુલ હોતા હે. ઓર કોર્ટ મેં જાને કે પહેલે ભી કર સકતે હે ઓર કોર્ટ મેં બાંધને કે બાદ ભી કર સકતે હે. તો યે હમારા પર્પસ હે. તો ભાવનગર કોર્ટ મેં હમને આજ સે શરૂ કિયા હે. તો મેં ભાવનગર કી જનતા કો ઓર ડિસ્ટ્રિક્ટ કી જનતા કો અપીલ કરતા હું કે જો છોટે છોટે ઝઘડે યાર કુછ ભી ફેમિલી પ્રોબ્લેમ હે, કુછ ભી હે, તો કોર્ટ મેં જાને સે પહેલે એક ટ્રાય કરને મેં ક્યા જાતા હે, બરાબર હે. ટ્રાય કરતે હે ઓર સક્સેસફુલ હો જાતે હે તો દોનો ખુશ રહેતે હે, આપણે સંબંધ ભી કાયમ રહેતે હે. કોર્ટ મેં જાને કે બાદ મેં હમને કભી હમને દેખાય કે ફાધર સન યા કાકા કા લડકા કે જો હોતા હે તો ઉસમેં સંબંધ બાદ મેં નહીં રહેતા. મીડિયેશન મેં સક્સેસફુલ જો હોતા હે તો સંબંધ કાયમ રહેતા હે ઓર હાથ મિલા કે ઘર સે જાતે હે. યે હમારા પર્પસ હે. તો હમ આશા કરતે હે કે ભવિષ્ય મેં મીડિયેશન સેન્ટર કા લોગ જ્યાદા સે જ્યાદા ઉપયોગ કરે ઓર જલ્દી સે અચ્છે કેસીસ કા નિપટારા હુએ ઓર લોગ ખુશ હોકે હમારે યહાં સે જાવે. કે સમગ્ર સૃષ્ટિની અંદર જો આપણે જોઈએ તો અસ્તિત્વ બધે જોડવાનું કામ કરે છે, તોડવાનું કામ કદાચ ક્યાંક આપણો અહંકાર કરે છે. અને એટલા માટે આ જે મીડિયેશનની પ્રક્રિયા છે એ જોડવાની પ્રક્રિયા છે. મીડિયેશનની પ્રક્રિયા સમાધાનની પ્રક્રિયા છે. આપણે બધા જાણીએ છીએ કે કોર્ટમાં આવતા કેસોમાં મહદઅંશે કોઈ કાયદાના જે બધા પ્રશ્નો છે એ બહુ ઓછા કેસીસની અંદર હોય છે. બાકી ફેક્ટ્સના આધારે જ મોટાભાગના કેસીસ નક્કી થતા હોય છે. અને કેટલા બધા કેટેગરીના કેસીસ એવા હોય છે કે જ્યાં સમાધાનથી સર્વશ્રેષ્ઠનો ઉપાય આવી શકે છે. મીડિયેશનની જુદી જુદી પદ્ધતિઓમાંથી કે મીડિયેશન જેને આપણે કહેવામાં આવે છે એની પદ્ધતિમાં સૌથી આકર્ષક વસ્તુ એ છે કે તમે જ નક્કી કરો છો કે શું કરવાનું, તમારા ઉપર કોઈ પણ જાતનો ચુકાદો લાદવામાં નથી આવતો. બંને પક્ષકારોને પોતાના કેસ અંગે અને કાયદાનો અંગે એની પૂરેપૂરી સમજણ આપવામાં આવે અને પછી એના આધારે એ લોકો જ નક્કી કરે કે મારે આમાં શું કરવું છે. કોર્ટમાં તમે આવો છો ત્યારે કોર્ટના ન્યાયાધીશ તમે નક્કી નથી કરી શકતા, તમારી પાસેના લોયર્સ જે પણ આર્ગ્યુમેન્ટ કરે એના આધારે ન્યાયાધીશ નક્કી કરે છે. જ્યારે અહીંયા તો આ પદ્ધતિની અંદર પક્ષકારોને પોતાને સમજ આપવામાં આવે અને પક્ષકારો ત્યારે પોતે નક્કી કરે કે મારે આ નક્કી કરવું છે. એ જે ઓનરશીપનો ભાવ છે કે મેં નક્કી કર્યું એટલા માટે હવે મારે આના ઉપર ચાલવાનું છે એ બહુ સુંદર બાબત છે. અને મને લાગે છે કે મીડિયેશનની બાકી બધી આપણી જે પ્રણાલિકા છે આર્બિટ્રેશનની પોતાના એક પ્લસ પોઈન્ટ છે, પણ સાથે સાથે એની મર્યાદાઓ પણ છે. એ બધી જે વાતો છે એમાં અત્યારે નહીં પડીએ આપણે, પણ મીડિયેશન પોતે
લોક અદાલત ઉપરાંત લોક અદાલતમાં પણ હજી આપણે બીજા પંચ જે છે અથવા તો બીજા કોઈને બોલાવીને કરીએ છીએ, અહીંયા તમે પોતે નક્કી કરો છો કે મારે શું કરવાનું છે. એટલે જે મીડિયેટર તમારી પાસે રહે છે એ ખાલી ઉદ્દીપક તરીકેનું કામ કરે છે અને એ પોતે પોતાનો કોઈ પણ ચુકાદો તમારા ઉપર થોકશે નહીં. એક બહુ સુંદર બાબત મીડિયેશન અંગેની છે અને મને એવું લાગે છે કે આપણે લોકો જજીસમાંથી પણ મીડિયેટર હોઈ શકે, લોયર્સમાંથી પણ મીડિયેટર હોઈ શકે અને બાકીના બહારના પણ મીડિયેટર ટ્રેન કરી શકે કે જે લોકો પોતે મીડિયેટર તરીકે આવી શકે છે. અદના ઇન્સાન સુધી ન્યાય અને સેવા પહોંચતી કરવાના અભિગમ સાથે કાર્યરત કાનૂની સેવા સત્તા મંડળના આ આયોજનોમાં જાહેર જનતા સક્રિય રસ લઈ સુવિધાઓનો લાભ ઉઠાવે તેવી જે પંડ્યાએ અપેક્ષા વ્યક્ત કરી હતી. આજરોજ ભાવનગરને સુંદર મજાના મીડિયેશન સેન્ટરનો આજે ભેટ મળી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી જસ્ટિસ શ્રી એમ આર શાહ સાહેબ તથા સોનિયાબેન ગોકાણી બંને અહીંયા પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ઉપસ્થિત રહ્યા છે અને ભાવનગરને મીડિયેશન સેન્ટરની ભેટ મળી છે. જે મીડિયેશન સેન્ટરથી આવતા દિવસોમાં ભાવનગરની લિટિગન્ટ પબ્લિક અને ભાવનગરના તમામ નાગરિકોને પોતાની સમસ્યાઓ, પોતાના નાના નાના પ્રશ્નોનો ક્વોલિફાઈડ મીડિયેટરો દ્વારા શાંતિથી અને સરળ રીતે ઉકેલ મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગર બાર એસોસિએશનના કેટલાય વકીલ સાહેબો મીડિયેટર તરીકે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ટ્રેનિંગ લઈને આવ્યા છે અને આવી ટ્રેનિંગ એક ઉત્તમ કક્ષાની ટ્રેનિંગ છે, જેથી કરીને પક્ષકારો, બંને પક્ષકારો અહીંથી રાજી થઈને જાય, એમના પ્રશ્નોને ઊંડાણપૂર્વક સમજવામાં આવે અને એનો ન્યાયી નિકાલ થાય અને દરેક લોકોનો સમય બચે, સમાજની વ્યવસ્થાઓ જળવાય. ખાસ કરીને કુટુંબિક સંબંધેના પ્રશ્નો આજકાલ બહુ ટોપ ઉપર છે, ખૂબ સંખ્યામાં મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ થાય છે, ત્યારે મીડિયેટરો દ્વારા એ બંનેના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવી અને નામદાર એમ આર શાહ સાહેબે કીધું એમ મકાનમાંથી ઘર બનાવવાની વાત છે, એનો આજ રોજ સુંદર રીતે મીડિયેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરી અને તાદ્રશ્ય કરવામાં આવી છે. ઝઘડાઓ અને વિવિધ વિવાદો થાય ત્યારે સમગ્ર મામલો જ્યારે કોર્ટમાં પહોંચતો હોય છે ત્યારે કોઈ એક પક્ષ હોય છે જેને ન્યાયમૂર્તિ એ ન્યાય આપી શકે છે અને અમુક સંજોગો એવા હોય છે કે જે ક્યારેક બંને પક્ષકારોમાં એકબીજા સામે વેરઝેરની ભાવના વધતી હોય છે ત્યારે મીડિયેશન સેન્ટર છે તે ખૂબ સારું એવું કાર્ય તેની વચ્ચે રહીને કરશે. ભાવનગર ન્યાય સંકુલની અંદર જ્યારે મીડિયેશન સેન્ટરનો પ્રારંભ કરાયો છે ત્યારે પ્રથમ દિવસે જ એમ આર શાહ અને સોનિયા ગોકાણીની વિશેષ ઉપસ્થિતિમાં બે કેસને સામે લાવવામાં આવ્યા હતા, બંને પક્ષને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સાંભળીએ શું કહે છે એક પક્ષકાર જેમને ન્યાય આપવા અને તેમને સમજણ આપવા માટે એમ આર શાહ અને સોનિયા ગોકાણીએ તેમને સમજ આપી હતી. આજે ભાવનગરની અંદર જજ સાહેબ, જે આપણા હાઈકોર્ટના જજ સાહેબને જે આપણે મુલાકાત થઈ એ બધા ખૂબ ખૂબ આભાર. હવે અમારો બાબો એક વિકલાંગ છે, બેરમગો છે, એના લગ્ન થયા આજે લગભગ વર્ષ દોઢ વર્ષ જેવું થવા આવ્યું. એમાં આંખના જે પ્રોબ્લમો હતા એમાં 16-17 નંબર હતા, તો સાહેબે અત્યારે એવું કીધું કે આ નંબરમાં આપણે બીજી જગ્યાએ બી તપાસ કરાવીએ છીએ, બીજી મોટી હોસ્પિટલમાં તપાસ કરાવીએ છીએ, નંબર કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. જો એ નંબર કાઢવાનો પ્રયત્ન કરે છે, નંબર નીકળી જાય તો અમે સ્વીકારવા તૈયાર છીએ. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી આયોજિત લીગલ સર્વિસીસ કેમ્પ શિહોરના ટાઉન હોલ ખાતે યોજાયો. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની સૂચના મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભાવનગર દ્વારા સરકારની વિવિધ કચેરીઓના સમન્વયથી શિહોર અને તેની આજુબાજુના ગામોની જાહેર જનતાને સરકારની વિવિધ યોજનાના લાભ મળી રહે તે હેતુથી શિહોર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં આધાર કાર્ડ નવું કઢાવવું, તેમાં સુધારા વધારા કરવા, આવક જાતિના પ્રમાણપત્રો કઢાવવા, રેશન કાર્ડમાં સુધારા વધારા કરવા, વૃદ્ધ નિરાધાર, વિધવા સહાય તેમજ વિવિધ યોજનાઓની સેવાઓ એક જ જગ્યાએ પૂરી પાડી શકાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમુક કાયદાકીય માહિતી નાટકીય રીતે યોજવામાં આવી હતી અને તેની જાણકારી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાઈકોર્ટ જજ એમ આર શાહ અને સાથે સોનિયાબેન ગોકાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ જે જે પંડ્યા તેમજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ જજ, ભાવનગર બાર એસોસિએશન, શિહોર SDM, શિહોર મામલતદાર, શિહોર ઇન્ચાર્જ PI તેમજ સોનગઢ PSI તેમજ પોલીસ સ્ટાફ શિહોર અને સાથે જ શહેરના આજુબાજુના ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ જે અત્યારે છે ને એક યુનિક ટાઈપનો છે, પહેલાં કેમ્પ થયો હશે પણ અત્યારે જે શિહોરમાં થયો છે એ મેગા લીગલ કેમ્પમાં લાભાર્થીઓ માટેનો અને લાભાર્થીઓને જાણકારી માટેનો અને એમના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો
એક એક આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યું છે અને મને જાણતા ખૂબ જ આનંદ થાય છે કે સિયોડની અને ભાવનગરની આજુબાજુના 15 ગામના લાભાર્થીઓ બરાબર છે અહીંયા આગળ આવે છે અને એમને લાભ લીધેલો છે. કાનૂની સહાયના વધી રહેલા વ્યાપને ધ્યાનમાં લઈને આ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં શિહોર મુકામે નાગરિક સુવિધા ઉપલબ્ધ બનાવતી લીગલ સર્વિસીસ અંગેની શિબિર પણ યોજાઈ, જેમાં રેશન કાર્ડ, આધાર કાર્ડ સહિતની 30 વિવિધ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ, તેમજ બેટી બચાવો અભિયાન અંગે પણ માહિતી આપવામાં આવી હતી. વિક્રમસિંહ ગોહિલ સાથે દિવ્યેશ ભટ્ટ, વિટકુસ ન્યૂઝ, શિહોર.